સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા બિનઅધિકૃત રીતે વ્યાજના પૈસા દેનાર સામે કાર્યવાહી કરવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાજખોરોના તાસને લઈને અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર થકી પગલા ભરવા માટે શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ ચરમ સીમાએ પહોંચી ચૂક્યો છે, જેને લઈને વ્યાજે નાણાં લેનાર લોકોએ આખરે આત્મહત્યા કરવી પડતી હોય છે અને જેનું રેશિયો વધવાને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરોને ઝડપી સઘન કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. બાદમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હિંમતનગર એડમિશન પોલીસ સ્ટેશન ખાતે હિંમતનગર તાલુકાનો લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં વ્યાજખોરોથી પીડિત લોકો, પોલીસ સ્ટાફ, બેન્કિંગ સ્ટાફ અને રજીસ્ટર ફાઇનાન્સ પેઢીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે બેંક કર્મચારી અને રજીસ્ટર ફાઇનાન્સ પેઢીના સંચાલકો દ્વારા લોકોને સૂચન પણ કરવામાં આવ્યા હતા અને લોન અને અલગ અલગ યોજનાઓ વિશે સમજ આપી હતી. સાથે જ ઉપસ્થિત લોકોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે 11 જેટલા લોકોએ જિલ્લા પોલીસ વડાને તેઓની વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતિની રજૂઆત કરવામાં આવી હતી. જોકે પોલીસ વાળાએ તાત્કાલિક પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા માટેનું સૂચન આપી દેવામાં આવ્યું હતું અને સ્થળ પર જ વિગત ટોલ એકઠી કરી અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આજે હિંમતનગર તાલુકા વિસ્તારની અંદર જે પોલીસ સ્ટેશન આવી રહ્યા છે, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બે ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને ગાંભોઈ પોલીસ સ્ટેશન, આમ હિંમતનગર તાલુકા વિસ્તારના જે પોલીસ સ્ટેશન આવી રહ્યા છે, એ વિસ્તારના લોકો માટે થઈ છે. ઇલિગલ મની લેન્ડિંગની એક્ટિવિટી જે લોકો કરી રહ્યા છે, ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિ કરી રહ્યા હોય એ લોકો વિરુદ્ધમાં જરૂરી કાયદેસરની કાર્યવાહી સારું અને એવી પ્રવૃત્તિને અટકાવવા સારું સખતમાં સખત કદમ લઈ શકાય એટલા માટે થઈ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ કલાક 11 વાગે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓમાંથી અધિકારી ઉપસ્થિત રહેલા હતા, તેમજ વિવિધ બેન્કો, SBI છે, ICICI બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, એ સિવાય હિંમતનગર સાબરકાંઠા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક છે, હિંમતનગર નાગરિક સહકારી બેંક છે, એમ અલગ અલગ બેન્કો તરફથી તેમજ રજિસ્ટર્ડ થયેલ પેઢીઓમાંથી પણ કેટલાક લોકો ઉપસ્થિત રહેલા હતા, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું. કઈ રીતે પેઢી જે છે એની નોંધણી કરવામાં આવે છે, કયા વ્યાજદરે સિક્યોર્ડ લોન, અનસિક્યોર્ડ લોન કેટલા વ્યાજદરે મેક્સિમમ આપી શકાય છે અને એ જરૂરી વિગતો પૂરી પાડવામાં આવેલી હતી, તેમજ વિવિધ બેંકો તરફથી સરળ વ્યાજદરે અલગ અલગ હેતુસર કઈ લોન ઉપલબ્ધ છે, કઈ કઈ યોજનાઓ સરકારશ્રીની ઉપલબ્ધ છે, એમાં કઈ રીતે આપને લોન મળી શકે, સ્ટ્રીટ વેન્ડરથી માંડી ઔદ્યોગિક લોન સુધી અલગ અલગ એમાઉન્ટની નાનાથી લઈ મોટી રકમ સુધીની લોન કઈ રીતે મળી શકે, એમાં શું શું વસ્તુઓની જરૂરિયાત છે એ સંબંધે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું. બાદમાં જે છે એ જે જાહેર જનતા ઉપસ્થિત રહેલી હતી એ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો, નમ્ર અપીલ કરવામાં આવી કે એમની જે કંઈ પણ રજૂઆત આ બાબતે હોય એ રજૂઆત કરે લોક દરબારની અંદર. તો એ મુજબ જે છે અમે વિવિધ 11 જેટલી રજૂઆત મળેલી છે, જેમાંથી 2-3 કિસ્સા એવા છે જેની અંદર ભોગ બનનાર જે છે એ અમારા સુધી આવેલા હતા અને એમની રજૂઆત હતી, જે બાબતે આપણે જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે થઈ અને કાર્યવાહી ચાલુ કરેલમાં છે. એ ઉપરાંત કેટલીક રજૂઆતો હતી કે જેની અંદર FIR થઈ ગયેલી છે અને આરોપી પણ પકડાઈ ગયેલા છે, તો એમાં ફોલોઅપ એક્શન લેવા માટે થઈને અમે એમને કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપેલું છે. એ ઉપરાંત કેટલાક જાગૃત નાગરિકો હતા કે જેમણે આ બાબતે આ બધી જે છે વ્યાજખોરની એ ખૂબ જ ખરાબ છે અને એમાં સખત એક્શન કરવા અમને અનુરોધ કરેલો હતો, તો એ મુજબ પણ એક્શન લેવામાં આવશે. એ સિવાય કેટલીક રજૂઆતમાં કેટલાક નામો કે આ લોકો વ્યાજખોરી કરે છે એ મુજબ એ લોકો રજૂઆત જેમણે કરી છે એમણે જણાવેલ જે બાબતે પણ અમે એમને રૂબરૂમાં મળી અને આ તમામ નામો અમને આપવા જણાવેલું છે, પોલીસને આપવા જણાવેલું છે, જેથી તે નામો જો ખરેખર ઇલીગલ આ પ્રકારે મની લેન્ડિંગની એક્ટિવિટી કરતા હોય તો એમના વિરુદ્ધ અમે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી શકીએ. એટલે એ રીતે આજે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું અને રજૂઆતો પ્રત્યે જે છે હું આશ્વસ્ત કરું છું કે પ્રોપર એક્શન લેવામાં આવશે. એ સિવાય સાબરકાંઠા જિલ્લાની જનતાને મારી અપીલ છે, કંઈ પણ આ બાબત જે છે આવી કોઈ પણ વ્યાજખોરી ગેરકાયદેસર પ્રવૃત્તિ આપના ધ્યાનમાં અથવા બનેલા હોય તો અમને
રૂબરૂ મને રૂબરૂ મળી સંપર્ક કરી શકો છો, ફોન પર સંપર્ક કરી શકો છો, કોઈ પણ રીતે મને સંપર્ક કરી શકો છો અને એમાં અમે કડકમાં કડક જે એક્શન લેવાના છે એક્શન લઈશું. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત. અધિકૃત પીડીઓ જે અત્યારે હાલ ચાલી રહી છે એના પર પોલીસ દ્વારા ડાયરેક્ટલી કોઈ રેડ કરી અથવા તો કોઈ અન્ય રીતે કાર્યવાહી કરવામાં આવશે? જેમ આપણે વાત કરીએ એમ કે જિલ્લા રજિસ્ટર સહકારી મંડળી પણ ઉપસ્થિત અધિકારી રહેલા હતા, તો રજિસ્ટર્ડ પેઢી જે છે એમના પણ વ્યાજદર જે છે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન ઉપર ફિક્સ છે. જે રજિસ્ટર્ડ થયેલી પેઢી નથી એ તો જે પણ ફાઇનાન્સ કરે છે એ બિલકુલ ગેરકાયદેસર ફાઇનાન્સ છે. એટલે તો મની લેન્ડર્સ એક્ટ 2011 જે છે એના અંતર્ગત જે કાયદાની કલમો છે ડેફિનેટલી જે પણ માહિતી મળે છે ને અમે પણ અમારી રીતે કાર્યવાહી કરીશું કે આવા કેટલા લોકો જે છે એ ગેરકાયદેસર રીતે મની લેન્ડિંગની પ્રવૃત્તિ કરે છે, તો એમને પણ કાયદાની કલમ મુજબ ડેફિનેટલી અમે એક્શન લઈશું. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જીભને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.